સુરતના મોરા ભાગળમાં એક ફ્લેટમાંથી ચાર વ્યક્તિના મૃતદેહ મળ્યા. રાત્રે ભોજન લીધા બાદ પરિવાર ઊંઘી ગયો હતો. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરુષ સામેલ છે. મૃતકોમાં એક દંપતી અને બે સાડીના મૃત્યુ થયા છે. મૃતકોમાં ત્રણ મહિલાઓ સગી બહેનો છે. ગઈ રાત્રે આ લોકો જશુબહેનના પુત્ર મુકેશ વાઢેરના ઘરે જ પરિવાર જમવા ગયો હતો. પછી સવારે જ્યારે તેમના સગાવાલા નાસ્તો આપવા માટે આવ્યા તો તેમણે ઘરમાં ચારેના મૃતદેહ જોયા. બોમ્બેથી રાજુભાઈ વાઢેરનો ફોન આવ્યો એટલે હું અહીંયા આવેલો હતો. મારા કઝિન થાય, મારા કાકા થાય છે. હવે મારા કાકા છે એ કોરોનામાં ઓફ થઈ ગયેલા હતા અને મારી કાકી અને એના બે છોકરાઓ છે અહીંયા આગળ. હવે એની અંદર ત્રણ લેડીઝો છે અને એક જેન્ટ્સ છે. હવે ત્રણે ત્રણ બહેનો છે, બરાબર છે, અને જે દેશમાંથી આવેલા એને હું ઓળખતો છે નહીં, બરાબર. હવે એની અંદર ખુલ્લે એ લોકોએ બધા સાથે જમ્યા હતા અને જમ્યા પછી એ લોકો સવાર પડી એટલે નીચેથી બેન નાસ્તો લઈને આવ્યા, પણ આ ઘરની અંદર બધા ગમે તેમ પડેલા હતા, બરાબર. એટલે એ બેને બધાને જાણ કરી અને જાણ કર્યા પછી અમે અહીંયા પોતે આવ્યા એટલે અમે અહીંયા પોતે ઉભેલા છે. હવે જે પોલીસની જે કાર્યવાહી થાય અને મેડિકલ જે રિપોર્ટ આવે એની પર બધો મદાર રહેશે. ચારે રાત્રે જમ્યા પછી તેમના મોત થયા છે એટલે ફૂડ પોઈઝનિંગ થયું હોય એવું પણ માનવામાં આવે છે. ચારેના મોત હાલ શંકાસ્પદ માનવામાં આવી રહ્યા છે. એક મહિલા વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા. ફૂડ પોઈઝનિંગ છે કે પછી સુસાઇડ કર્યું છે કે શું છે, ખરેખર એ જાણવા માટે એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. પોલીસે વિડીયોગ્રાફી કરી આખા ઘરનું સર્ચ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. સ્થળ પર આવીને ચકાસણી કરતા ચાર જણા ડેથ થયેલી મળી આવેલી છે. જે મરણ જણા છે એમાં એક જે જશુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે બે ત્રણ જણા છે એમાં બે એમની બહેનો છે અને એક એમના બનેવી છે. ત્રણ જણની ડેડ બોડી મળી આવેલી છે. પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જશુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા. બધા સાબિત થઈ જમ્યા પછી રાત્રે ઉપર આવીને સુઈ ગયેલા હતા. સવારે એમના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે. એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે. અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ ઓફ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે વોમિટિંગ થયેલું છે એટલે કોઈ ઝેરી પદાર્થ ગયેલો છે કે કોઈ ફૂડ પોઈઝનિંગ થયું છે એ બાબતની શક્યતા ચકાસ્યા પછી ખ્યાલ આવશે. અત્યારે ચેક કરતા ઘરમાં એમને જે ગેસ ગીઝર છે એ ચાલુ હાલતમાં મળી આવેલું છે અને બાથરૂમમાં પાણી ચાલુ છે. સવારે એમના છોકરાને પૂછતા એમણે જણાવેલું કે ઘરના બધા શટર બંધ હતા એટલે એ પ્રોબેબિલિટી પણ ચકાસી રહ્યા છે. મોતનું કારણ હજુ અકબંધ છે. આ સામૂહિક આપઘાત છે કે પછી હત્યા તેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. હવે એફએસએલ તપાસમાં જ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. સુરત શહેરના રાજહંસ રેસિડેન્સીની અંદર પાંચમા માળે આવેલા એક વાઢેર પરિવાર છે. એ વાઢેર પરિવારની અંદર ગઈકાલે રાત્રે જમીને સૂતા, ત્યારબાદ એમના સ્વજનો બીજે દિવસે સવારે આજે સવારે નાસ્તો આપવા ગયા ત્યારે બારણું ઠોકવામાં આવ્યું તો બારણું નહીં ખોલતા અંતે જે સ્વજન નાસ્તો આપવા આવ્યા હતા એમને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસ બોલાવીને દરવાજો ખોલતા અંદર ચાર જણના મૃતદેહ જોવા મળતા એક પરિવારમાં ગમગીરી છવાઈ ગઈ હતી. અને ખાસ કરીને વાત કરીએ તો આ મૃતકની અંદર જશુબેન કેશુભાઈ વાઢેર જેઓની ઉંમર 55-58 વર્ષ છે, હીરાભાઈ રત્નાભાઈ મેવાડા અને ગૌરીબેન હીરાભાઈ મેવાડ, શાંતાબેન નંદીભાઈ વાઢેર, આ મુકેશભાઈ વાઢેરને ત્યાં લોકો નીચે જમવા ગયા હતા અને જમીને આવ્યા બાદ સૂતા હતા અને વહેલી સવારે આ ઘટના મનમાં પામી હોય એવું ચોક્કસપણે કહી જાય છે. અને સુરત શહેરના ડીસીપીથી લઈ ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો પણ હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને પોલીસે વિડીયોગ્રાફી તેમજ એફએસએલની પણ મદદ લીધી છે. હાલ આ રહસ્ય જે ભૂટાઈ રહ્યું છે, આપઘાત છે કે મોત કઈ રીતે થવા માંડ્યા છે તે અંતર્ગત પણ ડીસીબી સહિત અને એસીબી સહિતના ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી રહ્યા છે.